राजकोट में असामाजिक तत्वों वधतो त्रास, एसटी बस ने रोड वच्चे रोकी शख्से दादागिरी करी। ड्राइवर सहित मुसाफरो ने पण अपशब्दो कह्या। बस वच्चे स्कूटर राखी शख्सनी दादागिरी नो वीडियो वायरल थयो। तो टीवी स्क्रीन पर आप जो दृश्य जो रहा राजकोट ना छे। राजकोट में असामाजिक तत्वों त्रास सतत वधी रह्यो छे। एसटी बस ने रोड वच्चे रोकी ने शख्से दादागिरी करी। ड्राइवर सहित मुसाफरो ने पण अपशब्दो बोल्या। बस वच्चे स्कूटर राखी ने शख्से दादागिरी करी हती। दादागिरी ना वीडियो वायरल थया छे। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ બૈયડ પાસેથી। શનિ, રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે, હવે એક શખ્સે બસ આગળ બાઇક ઉભું રાખીને દાદાગીરી કરી, શું છે આ મામલો? વત્સલ, જે રીતના વાતો મારું તો રાજકોટના જે એડિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની આ જે ઘટના છે, જ્યાં ભર બજારે જે સરકારી બસ છે, સિટી બસ છે, તેમને રોકવામાં આવી, રોડ વચ્ચે રોકી અને ડ્રાઈવર સહિતને ઉભા રાખવામાં આવી, બેફામ ગાળો બાંધવામાં આવીને રસ્તા વચ્ચે એક બાઇક ચાલકે પોતાનું બાઇક તો વચ્ચે રાખીને આ જે રીતના બસને રોકી હતી। સમગ્ર બનાવ કે અડવા બાબતની જે ગાડી અને જે એસટી બસ છે તે અડવા બાબતની આ લપ છે તે જોવા મળી હતી। આ સમગ્ર બાબતને લઈને જે લુખાગીરીનો જે વિડીયો સામે આવતા હોય છે તે બે દિવસથી સામે આવી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આવી રીતે જે લોકો છે તે આક્રોશે ભરાઈ રહ્યા છે અને સમગ્ર ઘટનાના વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વત્સલ વાયરલ થઈ રહ્યા છે। એસટી બસને આવી રીતે રોકવી કેટલું યોગ્ય કહેવાય, કારણ કે અંદર કેટલાય પેસેન્જર હતા, આવી રીતે ટાયરમાં ગાળો બોલવી, જો તેમનો એસટી બસનો વાંક હોય તો તેઓ પોલીસ કેસ કરી શકે છે, ત્યાં પોલીસને બોલાવી શકે છે, પરંતુ આવી રીતે ટાયરમાં રોકી અને તેની અંદર ચડવું કેટલું યોગ્ય છે તે વત્સલ અત્યારે સમગ્ર બાબતને લઈને હવે એસટી વિભાગ શું પગલાં લેશે તે પણ જોવાનું રહેશે। બિલકુલ બિલકુલ, શનિ માહિતી બદલ આભાર। સમય છે બ્રેક।